બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો હાલોલની. હાલોલ ખાતે આવેલ જીઆઈડીસીમાં આરપીજી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને આઈટીઆઈ સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરપીજી ફાઉન્ડેશનના સક્ષમ પ્રોજેક્ટ અંતર્ગત અને લોકભારતી ફાઉન્ડેશન દ્વારા હાલોલના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના બીપીએલ કાર્ડ ધારકોના યુવાન માટે સક્ષમ પ્રોજેક્ટ અંતર્ગત તેઓને ફિટર અને ઇલેક્ટ્રિશિયન ટ્રેનિંગમાં ફ્રીમાં તાલીમ આપીને ઉત્તીર્ણ થયેલા તાલીમ પામેલા વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પધારેલા મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ તથા પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેમાં ખાસ નગરપાલિકાના સભ્ય દીપ્તિબેન પટેલ, જસુભાઈ, જીઆઈડીસી એસોસિએશનના અશોકભાઈ અંજારિયા, સીએ મેમ્બર અંકિતાબેન પટેલ તથા કાજલબેન જોશી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આરપીજી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી હાલોલની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને, ઓછું ભણતા વિદ્યાર્થીઓને એક મહિનો, બે મહિના અને ત્રણ મહિનાની તાલીમ આપીને તેમને જોબ પર લગાવીને તકેદારી આરપીજી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી છે. કિરણ ગોહિલ, જેડેસટીવી, પંચમહાલ. કાજલ જોશી છું આરપીજી ફાઉન્ડેશનમાંથી. આરપીજી ફાઉન્ડેશન છેલ્લા 10 વર્ષથી જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર છે, ઘણા બધા રાજ્યોમાં કામ કરી રહ્યું છે અને એમના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે એમાં જેટલા પણ જેટલો યુવા વર્ગ છે જે લોકોને આગળ જઈને ઓછું ભણવા મળ્યું છે પણ આગળ જઈને પગભર થયું છે, તો એવા લોકો માટે અમે લોકો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમે લોકો એમને એક મહિના, બે મહિના, ત્રણ મહિનાની તાલીમ આપીએ છીએ અને અમે અમારી સાથે એક પાર્ટનર એજન્સી સાથે પાર્ટનર કરીએ છીએ અને આ વખતે અમે સક્ષમ પ્રોજેક્ટ અંતર્ગત અમે લોકભારતી જે સંસ્થા છે એની સાથે અમે લોકોએ ટાઈઅપ કર્યું છે અને અમે લોકોએ ટોટલ 150 વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિશિયન અને ફિટર ટ્રેનિંગ નીચે અમે ટ્રેન કર્યા છે અને એમના પછી હવે અમે એમનું પ્લેસમેન્ટ એટલે કે એમને જોબ પર પણ લગાડી દીધા છે. તો આજે અમે અહીંયા એવા બાળકોને સર્ટિફિકેટ આપવા, પ્રમાણપત્ર આપીને એમને મોટિવેટ કરવા માટે ભેગા થયા છે અને આગળ જઈને પણ અમે લોકો કામ કરતા રહીએ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990.